હવે રાજ્યના મુખ્યમંત્રી પણ સ્વીકારે છે કે તેમના અધિકારીઓ સીએમ અથવા પીએમ આવે ત્યારે જ કામ કરે છે, એ સિવાય તેમને બેદરકારીઓ જ દેખાડે છે। આ બેદરકારીની વાત મુખ્યમંત્રી પોતાના અધિકારીઓને કરતા ટકોર પણ કરી હતી, ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ક્યાં ટકોર કરી અને કઈ ટકોર કરી તે વિશે આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હર્ષ બારોટ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરા આમ તો સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ તાજેતરમાં તંત્રના પાપે સંસ્કારી નગરીની હાલત ખરાબ થઈ ગઈ હતી। તંત્રના પાપે વડોદરાની જનતાએ ઘણી હાલાકી ભોગવવી પડી, તેમજ વડોદરા તંત્ર પર પહેલાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારે વડોદરાને સ્વચ્છ રાખવા પણ વડોદરાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું વડોદરાવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ વાતનો સ્વીકાર ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ આજે કર્યો છે। રાજ્યમાં સૌ કોઈ જાણે છે કે વડોદરામાં જ્યારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવે ત્યારે મહાનગરપાલિકા કુંભકરણની નિંદ્રામાંથી જાગે છે અને રોડ રસ્તાની સફાઈ કરીને આખા શહેરને થોડા સમયમાં જળહળતું કરી દેવામાં આવે છે, પરંતુ પછીથી તો જેસે થે વેસે ઈ રહેગે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાણી ગયા છે અને આ વાતને તેમણે જાહેરમાં સ્વીકાર કરતા અધિકારીઓને હળવાશથી ટકોર પણ કરી છે। વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી તંત્રને ત્રોણો મારતા કહી દીધું કે સીએમ પીએમ આવે ત્યારે સફાઈ થાય તેવું નહીં જોતું। તેમણે પોતાના તંત્રની બેદરકારીને જાહેરમાં સ્વીકારી છે, આ વાત કરતા પોતાના અધિકારીઓને ટકોર પણ કરી છે। તો પહેલા જોઈએ કઈ રીતે ભૂપેન્દ્ર પટેલે પોતાના અધિકારીઓને ટકોર કરી। મુખ્યમંત્રી પોતાના અધિકારીઓને હસતા હસતા ટકોર કરીને આ વાતનો સ્વીકાર તો કરી લે છે કે વડોદરા શહેરમાં સીએમ અથવા પીએમ આવે ત્યારે જ સ્વચ્છ હોય છે, પરંતુ દાદા આ અધિકારીઓ તમારા અંદાજથી સુધરવાના નથી। જો તેમને સુધરવાનું હોત તો આની પહેલાં સુધરી ગયા હોત। તમારી અનેક વખત ટકોર કર્યા બાદ પણ આ અધિકારીઓ સુધરતા નથી। વડોદરામાં પૂર આવ્યું અને તંત્રની બેદરકારીને કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો। તંત્રની બેદરકારીને અનેક પુરાવા આપણી સામે આવ્યા છે અને વરસાદના કારણે તંત્રની બેદરકારીઓના અનેક પુરાવા પણ સામે આવ્યા, ત્યારે હવે મુખ્યમંત્રીની આવી ટકોર સામે આવી છે જેમાં અધિકારીઓ પણ આ વાતને હળવાશથી હસતા હસતા લે છે। વડોદરાની પ્રજા કાયમ આક્ષેપ કરે છે કે તંત્ર પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે ત્યારે જ કામ કરે છે, ત્યારે આ વાતનો સ્વીકાર ખુદ મુખ્યમંત્રીએ આજે જાહેર મંચ ઉપરથી કરી લીધો છે। આ વાતને લઈને તેમણે અધિકારીઓને હળવાશથી ટકોર પણ કરી દીધી છે, પરંતુ દાદા તમારા અધિકારીઓ આવી ટકોરથી સુધરવાનું નામ લે તેવા નથી। તેમની બેદરકારીઓના અનેક નમૂના વડોદરાની જનતાએ જોઈ લીધા છે।
આવી અનેક બેદરકારી હજી પણ બહાર આવતી જ રહે છે અને આજ ખુદ તમે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તમારા અધિકારીઓ બેદરકારી દેખાડે છે ત્યારે મુખ્યમંત્રીએ સ્વીકારેલી આ બેદરકારી વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો